ડભોઈ નગરમાં આજરોજ ગરમીનો મહત્તમ પારો 42 ડિગ્રીએ પહોંચતા પંથકવાસીઓ ગરમીએ સેકાયા. મુખ્ય માર્ગો સુમસામ ના છૂટકે બહાર નીકળનારા મોઢા પર બુકાને બાંધીને નીકળતા જોવા મળ્યા. તાજેતરમાં બનેલા ડામરના રોડ પણ પીગળતા જોવા મળ્યા. નગરવાસીઓ એસી, કુલર અને પંખાના સહારે ઘરમાં કેદ થઈને બેસી રહેવાનું પસંદ કર્યું. ડભોઈ પંથકમાં આજરોજ સૂર્યોદય થતાની સાથે જ સુરત દાદાએ પોતાના આંકાર તમર બતાવી દીધા હતા. સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો 28 ડિગ્રીથી શરૂ થયો હતો, જે પારો બપોરના 12 કલાક સુધી તો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને 42 ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના 5 કલાક સુધી ટસથી મસ ન થઈ પોતાની ડિગ્રી જાળવી રાખી હતી, જેને લઈ સતત 5 કલાક સુધી 42 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહ્યો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસાન ભાસતા જોવા મળ્યા હતા. ન છૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળનારા યુવાધન કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બુકાને બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા. જ્યારે નગરને મોટાભાગનો વર્ગ તાપથી બચવા માટે એક બાજુ આજરોજ રામનવમીની રજા હોય પોતાના ઘરમાં એરકન્ડિશન, કુલરો તેમજ પંખા જેવા ઇલેક્ટ્રિક પ્રસાધનોનો સહારે પોતાના ઘરના બારી બારણા બંધ કરી અને ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા. આવા 42 ડિગ્રી તાપમાનના પારાને લઈ મહેનત મજૂરી કરી પેટ્યું રડી ખાતા ગરીબ વર્ગની કફોડી હાલત જોવા મળી હતી. આવો ગરીબ વર્ગ ક્યાંક ને કોકના ઓટલા પર છાંયડો સાંધી કહો, ક્યાંક વૃક્ષની સાયાનો સહારો લઈ ઘડી બે ઘડી આરામ ફરમાવતા પણ જોવા મળ્યા. એટલું જ નહીં, સતત 5-5 કલાક સુધી 42 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહેવાના કારણે ડભોઈ પંથકમાં તાજેતરમાં જ બનેલા ડામરના માર્ગો પરના ડામર પણ ઓગળતા જોવા મળ્યા. આમ સુરજદાદાએ આજરોજ આકરું સ્વરૂપ ધારણ કરી લેતા ડભોઈ પંથકમાં જનજીવનની સાથે વેપાર ધંધા પર પણ સીધી અસર જોવા મળી હતી. વિજય બારોટ, ડભોઈ.